જિલ્લાના નસવાડી તાલુકાના માંડવા બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને હજારો હેક્ટરમાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં પાણીની સમસ્યા વર્તાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા કડક પગલાં લઈ નર્મદા કેનાલ અને વિવિધ ડેમોમાંથી પાણી લેવા માટે સરકાર મનાઈ કરી રહી છે. હવે અમે પાણીની હમણાં જરૂરિયાત છે માંડવા બ્રાન્ચમાં નસવાડી તાલુકાની કે ખેડૂતોને બહુ ઓબ્જેક્શન કે પાણીની જરૂર છે હમણાં. બરાબર, હવે તૈયારીમાં ફૂલની મકાઈની બાટાની હમણાં જરૂરિયાત છે તો પાણી હમણાં બંધ કરી દીધું છે. અમને ખેડૂતોને લગભગ 20-25 કિલોમીટરની ઝડપે પાણી છે. બરાબર, અત્યારે બંધ કરી દીધા. હમણાં તકલીફ તો પાણી તો હમણાં મકાઈ આમ પાણી જોડે બાટામાં પાણી જોઈએ પછી અમારું તો ખેડૂતોને જે નુકસાન થાય કેટલું નુકસાન થાય. સરકારને એ જમી જરૂર કે અમને પાણી આપો, અમારી ખેતી નિષ્ફળ ના જાય. અમારી ખેતી કેટલા ખેડૂતો માર ખાઈ જાય છે એની મેં એ સરકારને અમે કહેવા માંગીએ છીએ. હાલમાં સરકાર કેનાલ અને વિવિધ ડેમો ઉપર દેખરેખ રાખી રહી છે ત્યારે નસવાડી તાલુકાના માંડવા બ્રાન્ચ કેનાલમાંથી પાણી બંધ કરી દેવામાં આવતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતાના વાદળો ફરી વળ્યા છે. ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદીને ઉગાડેલ પાક પણ નિષ્ફળ જાય તેમ છે. વહેલી તકે પાણી છોડવા ખેડૂતોની માંગ સરકાર સતત ખેડૂતોમાં હિતમાં વાતો કરી રહી છે, પરંતુ જે ખેડૂતોએ નર્મદા મેઇન કેનાલ બનાવવાની યોજના બનાવવામાં પોતાની જમીન આપી છે તેવા ખેડૂતો પાણી ન મળતા ખેડૂત વિરોધી સરકાર હોવાનું સાબિત થયું છે. જગતના તાટને બચાવવા ટૂંક સમયમાં નસવાડી માંડવા બ્રાન્ચ કેનાલમાં પાણી શરૂ કરવામાં આવે તે જરૂરી છે. હવે સાહેબો, આ કેનાલ બનાવી છે ત્યાં લગી અત્યાર સુધી મને પાણી મળ્યું નથી. એનું હું રસ્તો કરો છે અને જે વખતે અડધી કેનાલ મૂકીને જતા લેલા એ ઘડીએ મારા કુવાનો લોક વાગી ગયેલો. એ કેનાલ મેં પાણી આવેલું છે, મારો કુવો પડતર પડ્યો છે. કેનાલ ના ભરોસે અમે રહ્યા છે, હજુ મને મળતું નથી. અને જે કોઈ સાહેબો આવે છે તે કઈ ડબોથી ને કોઈ રાઠવા સાહેબ આવે કે ગમે તે હોય, અમે બહુ માહિતી વાળા નહીં, ઓળખતા નથી. તેના આધારે 2-2 હજાર રૂપિયા અમે ભર્યા છે પણ પાણી અમને મળ્યું નથી. સલમાન મેમણ, કેટી ન્યૂઝ, ગુજરાતી, છોટા ઉદેપુર.